you <laughs> વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હંડ્રેડ પર્સેન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલ મિત્રો અમે યુટ્યુબની સાથે સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર એક્ટિવ છીએ તો આ બધા જ ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હાય હેલો એન્ડ નમસ્તે ટુ ઓલ આપણે આજે વાત કરવાની છે જીએસઆરટીસી કન્ડક્ટર સિરીઝના વિડીયોની તો આની પહેલાના વિડીયો આની પહેલાંના વિડીયો તમે નો જોયા હોય તો એ તમને અહીંયા આઈ બટન આવશે ત્યાં જઈને જોઈ લેવા કારણ કે વિડીયોને સિરીઝ વાઈઝ ભણશો તો યાદ રહેશે તો લેટ્સ બિગેન ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન આન્સરની તો પહેલો જ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે કે જામનગર જિલ્લાનું જામનગર જિલ્લાનું ગોપ મંદિર

ગુજરાત રાજ્ય માટે ગુજરાત રાજ્ય માટે બાર્ચ નો દિવસ કઈ માર્ચ બારમી માર્ચ નો દિવસ શા માટે શા માટે વાય યાદગાર બની રહ્યો છે તો આ બારમી માર્ચના રોજ એક યાત્રા નીકળી હતી કઈ યાત્રા દાંડી યાત્રા કઈ યાત્રા દાંડી યાત્રા જેને આપણે શું કહીએ છીએ દાંડી કૂચ તો ગાંધીજી દ્વારા ગાંધીજી દ્વારા આ દાંડી યાત્રા બાર માર્ચ અને સાલવારી સાલવારી કઈ છે મિત્રો કઈ છે યસ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું જ છે કારણ કે આ તો પૂછાય છે એટલે ગુજરાત રાજ્ય માટે બારમી માર્ચનો દિવસ શા માટે યાદગાર બન્યો છે તો દાંડી યાત્રાને કારણે તો આ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે કે કઈ સાલમાં કયા વર્ષમાં દાંડી યાત્રા નીકળી હતી ત્યારબાદ આઝાદી માટેના આઝાદી માટેના સંગ્રામ સમયે કયા સમયે આઝાદી માટેનો જે સંગ્રામ ચાલતો હતો એ સમયે અમદાવાદમાં અમદાવાદમાં મિલમજૂરોની મિલમજૂરોની માંગણી માંગણી બાબતની હડતાલ સમયે મજૂરો સામે મક્કમ રહેવા

વસાવના રાજા કોણ હતો તો આ વિસનગર વસાવના રાજા વિશળદેવ વિશળદેવ ચૌહાણ કોણ હતા વિશળદેવ ચૌહાણ આ વિસનગર આ વિસનગર નામનું શહેર વસાવનાર હતા આ એક રાજવી હતા તો આ વિસનગર ક્યાં આવેલું છે યસ તમે સમજી ગયા કમેન્ટ સેક્શન તમારા માટે જ ખુલ્લો છે

દીનદેવ બીજાને એકાંગ વીર આવું એક ઉપનામ મળ્યું હતું તો આ પણ યાદ રાખજો પોચાઈ શકે એવું છે એટલા માટે જ તમારી સમક્ષ મેં પ્રસ્તુત કર્યું છે ત્યારબાદ બાદ કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું હતું તો આ બંને રાષ્ટ્રભક્તોની સમાધિ સ્થળ ક્યાં આવેલું છે તો આગા ખાન મહેલમાં આ બંને મહાનુભાવોની સમાધિ આવેલી છે કોને કોની પહેલા તો કસ્તુરબા આ કસ્તુરબા કોણ હતા તો ગાંધીજીના પત્ની હતા મહાદેવભાઈ મહાદેવભાઈ દેસાઈ તો 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 આ આ કોણ હતા હતા એ હમણાં જ વાત કરી ગાંધીજીના અંગત સચિવ બંને રાષ્ટ્રભક્તોની સમાધિ સ્થળ ક્યાં આવેલું છે આગા ખાન મહેલ અને આગાખાન મહેલ ક્યાં આવેલું છે પુણે પુણે ક્યાં આવેલું છે મહારાષ્ટ્ર તો આવી રીતે ઇન્ટરકનેક્ટેડ ક્વેશ્ચન તમારી સમક્ષ આવશે

વ્યક્તિએ સ્વીકારી હતી કુતુબુદ્દીન કુતુબી જ્યારે બે વાર ગુજરાત ઉપર ચડાઈ કરી ગયો ત્યારે તે ગુજરાતનો વહીવટ કોકને સોંપવા માંગતો હતો તો આ લવણ પ્રસાદ મળ્યો અને એ લવણ પ્રસાદે આ ગુજરાતના વહીવટની જવાબદારી સ્વીકારી હતી તો આ પણ યાદ રાખજો પૂછાય શકે એવું છે એટલા માટે ફરી ફરી હું રિપેક્ટ કરતો જાઉં છું ત્યારબાદ મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી એટલે કે મક ગાંધી એટલે કે મોહન મોહનરાય કરમચંદ ગાંધી મોહન દાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી આપણા તો આ ગાંધીજી કેટલી વાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યા હતા પ્રશ્ન મોસ્ટ એમપી અને આ ટેક્સ્ટબુક આધારિત ટેક્સ્ટબુકમાં આપેલું છે મહાત્મા ગાંધી કેટલી વાર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આઈએનસીના અધ્યક્ષ બન્યા હતા તો માત્ર એક જ વાર માત્ર ફર્સ્ટ વખત એક જ ટાઈમ ફર્સ્ટ ટાઈમ ઓનલી વન વખત વન ટાઈમ તો એક જ વાર અધ્યક્ષ બન્યા હતા અને એ પણ ઓગણીસો ને ચોવીસની સાલવારીમાં અને સ્થળ યસ તમને પ્રશ્નાચિહ્ન બતાઈ ગયો છે હવે એ તમારે ગોતીને લખવાનું છે અને કમેન્ટ તો હું કહેશ જ હતી કારણ કે તો જ તમે સર્ચ કરશો અને તો જ લખશો અને એક આપણા મિત્ર છે ભાવેશભાઈ જે પણ સારી સારી કમેન્ટો કરતા હોય છે તો આગળ વધીએ અને આ યાદ રાખજો કે મહાત્મા ગાંધી માત્ર એક જ વખત એક જ વખત કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા આઈએનસી એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઓગણીસો ચોવીસ માં અને કયું અધિવેશન ખાલી એ યાદ રાખવાનું છે અને એ પૂછાય છે અને એ તમારે કમેક કરીને કહેવાનું જ છે ત્યારબાદ આગળ વધીએ ખાન અઝીજ કોકા દ્વારા કોના દ્વારા ખાન અઝીજ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર ખાલ જગ્યામાં આવેલું છે તો આ ખાન અઝીજ કોકા દ્વારા અણહિલપુર પાટણ એટલે કે અણહિલવાડ પાટણ એટલે કે હાલનું આપણું પાટણ તો આ પાટણમાં ખાન સરોવર એમના નામ પરથી જ ખાન અઝીજ કોકાના નામ પરથી જ ખાન સરોવર બંધાવવામાં આવ્યું હતું જે ક્યાં આવેલું છે અણહિલવાડ પાટણ એટલે કે પાટણ શહેરમાં આવેલું છે અને પાટણના શું વખણાય પટોણા તો યાદ રાખજો આ પણ પૂછાય છે અને એના માટે એક એક મસ્ત વાક્ય છે કે પડી પટોળે ભાત ફાટે ફીટે પણ ફાટે નહીં ફીટે પણ ફાટે નહીં તો આ હતી પટોણા વાતની એક વાત અણહિલવાડ પાટણ આવ્યું એટલા માટે આપણે થોડુંક વૈયા ગયા ડીપમાં આગળ વાત કરીએ ડભોઈનો કિલ્લો હાલ જગ્યાના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો તો આ ડભોય ક્યાં આવેલું છે વડોદરા ખાતે અને આ ડભોઈ ના કિલ્લાનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહના સમયમાં કોના સમયમાં સમયમાં સિદ્ધરાજ જયસિંહના કરવામાં આવ્યું હતું તો આ પણ યાદ રાખજો પૂછાઈ શકે એવો છે ત્યારબાદ રેટિયા દ્વારા જેના દ્વારા રેટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા

માટે ત્યારબાદ સત્યાગ્રહના લડવૈયા પૂજ્ય રવ શંકર મહારાજનું જન્મસ્થળ જણાવો તો આ પરમ પૂજ્ય રવિશંકર મહારાજ એટલે કે એના ઉપનામ એના ઉપનામ કેટલા છે મિત્રો તમને યાદ હોવા જોઈએ કારણ કે ધોરણ છ ની માં આપેલા છે અને એ પણ ગુજરાતીમાં આપેલા છે ગુજરાતીની જે પાઠ્યપુસ્તક છે ને એમાં આપેલા છે રવિશંકર મહારાજના ઉપનામ જેમ કે બોરિંગવાળા મહારાજ તો આ બધા ઉપનામો યાદ રાખજો

સ્વદેશી અભિયાનના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે અંબાલાલ સાકરભાઈ દેસાઈને સ્વદેશી સ્વદેશી અભિયાનના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો ત્યારબાદ આગળ વધીએ જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો તો જીવન સંસર્ગથી એટલે કે એમના જીવનમાં એમની એક કથાથી જીવન ઉપર ઊંડી આડનાર કોણ હતા નામ તો આ યાદ રાખજો અમદાવાદ મંજિરી ની મસ્જીદ અમદાવાદ અમદાવાદમાં આવેલી રૂપ મંજિરીની મસ્જિદ કોને બંધાવી છે તો મોહમ્મદ બેગડાએ કોણે બંધાવી છે મિત્રો મોહમ્મદ બેગડાએ અને કઈ મસ્જિદ

તો સરકાર જે વડોદરામાં બેઠતી હતી અને કાઠિયાવાડના રાજાઓ એટલે કે સૌરાષ્ટ્ર પંથકની આજુબાજુમાં વસતા રાજાઓ સાથે વોકર સેટલમેન્ટ થયું હતું અને જે ખંડણીની રકમ બાબત ઉપર થયું હતું ત્યારબાદ સન નાઇન્ટીન ફોર્ટીમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી એટલે કે રાજ્યપાલ તો જામ સાહેબ દિગ્વિજયસિંહ જામ સાહેબ દિગ્વિજયસિંહને રાજપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી હતી ત્યારે જ્યારે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું હતું એ સમયની આ વાત છે કોને જામ સાહેબ દિગ્વિજયસિંહજીને રાજપ્રમુખ તરીકેની કારોબારી એટલે કે નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ કયા સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલ નવા નેતા તરીકે બહાર આવ્યા તો ખેડા સત્યાગ્રહ કયો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ દરમિયાન કોણ સરદાર વલ્લભભાઈ પટેલ એ નવા નેતા ઉગી નીકળેલા નેતા તરીકે બહાર આવ્યા હતા અને એનાથી જ તેઓ આગળ વધ્યા અને બારડોલી સત્યાગ્રહ અને આવા મોટા મોટા સત્યાગ્રહોમાં તેઓ જોડાયા હતા તો કોણ એવા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ તો એક પ્રશ્ન આવે મિત્રો કે બારડોલી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો તમારે મને ક્યાં કહેવાનું છે કમેન્ટ સેક્શનમાં ત્યારબાદ આગળ વધીએ જુનાગઢ જુનાગઢના અશોકના શિલાલેખને સંપૂર્ણતા ઉકેલવાનું માન કોને શિરે જાય છે તો ભગવાન લાલજી કોને ભગવાન લાલ ઇન્દ્રજીને આ જે અશોકનો શિલાલેખ આવેલો છે જે ક્યાં આવેલો છે જુનાગઢ ખાતે આવેલો છે એને સંપૂર્ણતા ઉકેલવાનું માન જાય છે અને આ જીપીએસસીમાં આવી વાક્ય રચના સાથે પૂછાયો હતો એટલા માટે બેઠે બેઠો મેં તમારી સમક્ષ મૂકી દીધું છે કારણ કે જીએસઆરટીસી કન્ડક્ટર પણ જીપીએસસી જેમ જ થતી જશે મિત્રો એટલા માટે જ હું અઘરા પ્રશ્નોને પણ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું ત્યારબાદ આગ આગળ વધીએ તો આ સાથે આ સાથે આપણા આ વિડિયો સિરીઝ એટલે કે આ વિડીયોને સમાપ્ત કરું છું બાકી ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લાવ જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર